હવે આગળ વાત કરીએ તો ગાંધીનગર છાવણીમાં જતા મધ્યાહન કર્મચારીઓને હિંમતનગર ગામ્ય પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજરોજ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ઈડર, વડાલી તેમજ અરવલ્લી જિલ્લા ભિલોડા સંચાલકોને હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા આશરે 12 જેટલી ઇકો ગાડી ડિટેન કરવામાં આવી હતી. સંચાલકો પગાર વધારવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા. તેમનો પગાર સંચાલકોનો 1600 રૂપિયા, રસોઈયાનો 1400 રૂપિયા, મદદનીશનો 700 રૂપિયાને લઈ આંદોલન માટે ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત કરી ડિટેન કરવામાં આવ્યા હતા. સૈયદ સોયબ, ZS TV, હિંમતનગર. અમે મધ્યાહન ભોજનની રેલીમાં ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા તો અમને હિંમતનગર ખાતે પોલીસ સ્ટેશને બંધ કરી દીધા છે. તો 8 વાગ્યાથી અમે 11 વાગ્યા સુધી ભૂખે તરસે અંદર બેસી રહ્યા છીએ. અમે અમારી 1600 રૂપિયા પગારમાં અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ, તો આપ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કરવા જઈ રહ્યા હતા. ગાંધીનગર જઈ રહ્યા છીએ, અમારા પગારની માંગણી કરવા જઈ રહ્યા છીએ, તો અમારો પગાર વધારવા માટે અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. અને અમારો પગાર નહીં વધે તો અમે હડતાલ ઉપર ઉતરશું. પૂરેપૂરું અમારું હડતાલ ઉપર અમારું મધ્યાહન ભોજન સંઘ સાબરકાંઠા જિલ્લા કાલથી 20 તારીખથી પૂરેપૂરી હડતાલ ઉપર ઉતરશે. જય હિંદ.